નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેઈલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે સાત ઓક્ટોબર બે હજાર ઓગણીસમાં ડેલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે બેલનું આઈકન છે તેને પણ ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો તો ચાલો મિત્રો શરૂ કરીએ સાત ઓક્ટોબર બે હજાર ઓગણીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક હાલમાં જ મો સરકાર કાર્યક્રમ કયા રાજ્યએ શરૂ કર્યો તો તે છે ઓડિશા રાજ્ય ઓડિશા રાજધાની ભુવનેશ્વર મુખ્યમંત્રી નવીન પટનાયક રાજ્યપાલ ગણેશીલાલ વિધાનસભાની બેઠકો એકસો સુડતાલીસ લોકસભાની બેઠકો એકવીસ રાજ્યસભાની બેઠકો દસ છે એક એપ્રિલ ઓગણીસો પ્રશ્ન બે ભારત મોંગોલિયા સંયુક્ત સૈન્ય અભ્યાસ નોમેડિક એલિફન્ટ બે હજાર ઓગણીસનું કેટલામું સંસ્કરણ આયોજિત કરવામાં આવ્યું તો આ આયોજિત કરવામાં આવ્યું છે ચૌદમું સંસ્કરણ મોંગોલિયા પાટનગર ઉલાન બાટોર રાષ્ટ્રપતિ ખાલતમાગીન બટુલગા ચલણ છે મોંગોલિયન ટોગરો ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન ત્રણ હાલમાં જ ક્યાં દેશે પોતાની મિનટ મેન ત્રણ બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું તે દેશ છે અમેરિકા આ મિસાઇલની રેન્જ છ હજાર સાતસો પચાસ કિમીની છે અમેરિકા પાટનગર વોશિંગ્ટન ડીસી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચરણ છે અમેરિકી ડોલર પ્રશ્ન ચાર હાલમાં જ છત્તીસગઢ સરકારે કઈ યોજનાઓ શરૂ કરી તો તે છે મુખ્યમંત્રી સુપોષણ યોજના યુનિવર્સલ પીડીએસ યોજના મુખ્યમંત્રી શહેરી સ્લમ યોજના એટલે કે ઉપરની બધી જ યોજનાઓ શરૂ કરી છે છત્તીસગઢ રાજધાની રાયપુર મુખ્યમંત્રી ભૂપેશ બધેલ રાજ્યપાલ નુસુયા ઉડકે વિધાનસભાની બેઠકો નેવું લોકસભાની બેઠકો અગિયાર રાજ્યસભાની બેઠકો પાંચ અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર બે હજાર પ્રશ્ન પાંચ હાલમાં જ કયા સ્થળે પ્લાસ્ટિકમાંથી ડીઝલ ઉત્પાદન કરવાના સંયંત્રનું ઉદઘાટન કરવામાં આવ્યું ઉદઘાટન કરવામાં આવ્યું છે મથુરામાં ઉત્તર પ્રદેશ રાજધાની લખનઉ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યપાલ આનંદીબેન પટેલ વિધાનસભાની બેઠકો ચારસો ચાર લોકસભાની બેઠકો એસી રાજ્યસભાની બેઠકો એકત્રીસ અને સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન છ હાલમાં જ નવી દિલ્હી લોહીયા ખાન ઇન્ટરસિટીનું નામ બદલીને ક્યુ રાખવામાં આવ્યું આ ઇન્ટરસિટીનું નામ બદલીને રાખવામાં આવ્યું છે સરબદા ભલા દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત ને રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન સાત હાલમાં જ કયા રાજ્યની સરકારે વાય એસ આર વાહન મિત્ર યોજના શરૂ કરી તો તે રાજ્ય સરકાર છે આંધ્રપ્રદેશ આંધ્રપ્રદેશ રાજધાની હૈદરાબાદ મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી રાજ્યપાલ વિશ્વભૂષણ હરિચંદન વિધાનસભાની બેઠકો એકસો પંચોતેર લોકસભાની બેઠકો પચીસ રાજ્યસભાની બેઠકો અગિયાર ને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન આઠ આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો તો તે ઉજવવામાં આવે છે પાંચ ઓક્ટોબરના રોજ બે હજાર ઓગણીસનો નો વિષય હતો યંગ ટીચર ધ ફ્યુચર ઓફ ધી પ્રોફેશન આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસ ઉજવવાનો ઉદ્દેશ્ય દુનિયાભરના શિક્ષકોની મહત્વપૂર્ણ ભૂમિકાને સ્વીકાર કરવાનો છે ભારતમાં શિક્ષક દિવસ પાંચ સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે પ્રશ્ન નવ ટાટા કોમ્યુનિકેશનના નવા એમડી અને સી કોણ બન્યા તે બન્યા છે અમૂર એસ લક્ષ્મીનારાયણ ટીસીએલની સ્થાપના થઈ હતી ઓગણીસો છ્યાસીમાં અને તેનું મુખ્ય મથક આવેલું છે પૂનામાં પ્રશ્ન દસ હાલમાં જ કેટલી હાઈકોર્ટમાં નવા મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત કરવામાં આવ્યા સાત હાઈકોર્ટમાં નવા મુખ્ય ન્યાયાધીશની નિયુક્તિ કરવામાં આવી છે ગોવાહાટી હાઈકોર્ટના હાઈકોર્ટમાં અજી લાંબા હિમાચલ પ્રદેશ હાઈકોર્ટમાં એલ નારાયણ સ્વામી પંજાબ એન્ડ હરિયાણા હાઈકોર્ટમાં રવિશંકર ઝા રાજસ્થાન હાઈકોર્ટમાં ઇન્દ્રજીત મોહંતી આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં જે કે મહેશ્વરી કેરળ હાઈકોર્ટમાં એસ મણિકુમાર સિક્કિમ હાઈકોર્ટમાં અરૂપકુમાર ગોસ્વામીને મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે પ્રશ્ન અગિયાર હાલમાં જ કઈ ઓનલાઈન સેવા ટ્વેન્ટી ફોર બાય સેવન સમય માટે શરૂ કરી દેવામાં આવી તો તે છે નેપ્ટ નેપ્ટનું પૂરું નામ છે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર પ્રશ્ન બાર હાલમાં જ સંયુક્ત સૈન્ય અભ્યાસ એક્યુ વેરીનું દસમું સંસ્કરણ ભારત અને કયા દેશ વચ્ચે આયોજિત કરવામાં આવ્યું તો તે આયોજિત કરવામાં આવ્યું છે ભારત અને માલદીવ વચ્ચે માલદીવ પાટનગર માલે રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ મોહમ્મદ સોલી અને ચલણ છે માલદીવિયન રૂફિયા ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન તેર હાલમાં જ પીસીએ યંગ પ્લેયર ઓફ ધી ઇયર બે હજાર ઓગણીસ પુરસ્કાર કોને મળ્યો તે મળ્યો છે ટોમ બેન્ટનને વુમેન્સ પ્લેયર ઓફ ધી યર સોફી પ્રશ્ન ચૌદ હાલમાં પ્રતિષ્ઠિત નાનસેન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા તે છે અજાજ બેક પ્રશ્ન પંદર હાલમાં જ કોને કોને રાષ્ટ્રવ્યાપી પર્યટન પર્વ બે હજાર ઓગણીસ ની શરૂઆત કરી તે કરી છે પ્રકાશ જાવડેકર કેન્દ્રીય પર્યાવરણ મંત્રી છે પ્રકાશ જાવડેકર થેન્ક્સ ફોર વોચિંગ મિત્રો વિડીયોઝને લાઇક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો થેન્ક યુ વેરી મચ